નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું 12મી સદીમાં નિર્માણ પામેલું વિશ્વનું સૌથી મોટું મંદિર વિશે, જેનું નામ છે અંકોર વાટ. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, કંબોડિયામાં આવેલું અંકોર વાટ હિન્દુ મંદિરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ વિશ્વનું સૌથી મોટું મંદિર છે. આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું. વિદેશી ધરતી પર આમ તો ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, પરંતુ સુંદર ધાર્મિક અને ઐતિહાસિક સ્થળનું નામ લેવાનું હોય તો અંકોર વાટ સૌથી ઉપર આવે છે. મિકાંગ નદીના કિનારે સિમરીપ શહેરમાં આવેલું આ મંદિર 162.6 હેક્ટરમાં ફેલાયેલું છે. લાખો ટુરિસ્ટ આ મંદિરની મુલાકાતે આવે છે. કંબોડિયાના રાષ્ટ્રધ્વજમાં આ મંદિરની તસવીર જોવા મળશે. અહીં 1000 ફૂટનું એલિફન્ટ ટેરેસ આવેલું છે, જેમાં સામાન્યથી માંડીને શાહી કાર્યક્રમોનું આયોજન થતું હતું. અહીં ખૂબ ભીડ હોય છે અને પર્યટકોના ટોળા જોવા મળી આવે છે, એટલે કે એલિફન્ટ ટેરેસ પર સવારે અથવા સાંજે જવું ખૂબ જ યોગ્ય રહે છે. આ અંકોર વાટ કોમ્પ્લેક્સની સૌથી મોટી સાઇટેસ્ટમાં સામેલ છે. ઇતિહાસકારો માને છે કે અહીં યુદ્ધ થયું હતું. આ સિવાય અહીં અન્ય એક ઐતિહાસિક જગ્યા છે, જેમાં P-25, P-CO અને RAR-REG નો સમાવેશ થાય છે. અહીં જતા પહેલા આ ક્ષેત્ર અને મંદિર વિશે થોડું જાણી લેવું મિત્રો જરૂરી છે. આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું હોવાથી અહીં ચાલવું ખૂબ જ મુશ્કેલ પડે છે, એટલે કે અહીંની જગ્યા વિશાળ છે એટલા માટે. આમ તો તમે અંકોર વાટના મંદિરમાં ગમે ત્યારે જઈ શકો છો, પરંતુ અહીં જવાનો બેસ્ટ ટાઈમ સૂર્યોદય પહેલાંનો છે. લોકોનું કહેવું છે કે સૂર્યોદયનો ઉગતો જોવાનો લાવો એક અનેરો છે. જો બાળકો સાથે ટ્રાવેલ કરતા હશો તો મંદિરના કેટલાક ભાગમાં પ્રવેશ નહીં કરી શકો. કેટલાક હિસ્સામાં બાળકોનો પ્રવેશ નિષેધ છે. કંઈક રોમાંચક કરવું હોય તો તમે બાઇક ભાડેથી લઈ શકો છો અને આસપાસના વિસ્તારમાં બાઇકિંગની મજા પણ માણી શકો છો. જુ દાગુઆન નામના એક પ્રાચીન ચીની પ્રવાસ દરમિયાન અંકોર વાટનું નિર્માણ રાતોરાત કોઈક અવલૌકિક શક્તિએ કર્યું હતું એવું માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન ઇન્દ્રએ પોતાના દીકરા માટે નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરની દિવાલો પર રામાયણ અને મહાભારતની કથાઓ દર્શાવતા ચિત્રો પણ તમને જોવા મળી આવશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.